ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને ભારતીય જનતા પાર્ટી એવું કહે છે પાસ અને કોંગ્રેસ બે એક સિક્કાની બાજુ છે અથવા તો બે સ્વીકાર્યું છે એ વાતનું સંપૂર્ણ ખંડન કરું છું. કોઈ સ્વીકાર્યું નથી. હાર્દિક પટેલે જ્યારે ત્યારે એના નિવેદનમાં એક વસ્તુ કીધી છે કે અમે અમારી સમાજની લડાઈ જે છે એના દિનેશભાઈ પણ સાક્ષી શરૂઆતના પાયાના, રાહુલભાઈ પણ સાક્ષી પાયાના અને આખી પાટીદાર સમાજની કોર કમિટી હતી જે અત્યારે વિખરાયેલી પડી છે એ બધા સાક્ષીઓ છે. એની અંદર બેઝિક મુદ્દો એ હતો કે અમે અમારી માંગણીને લઈ સમાજની વાચાના સમાજના પ્રશ્નોને વાચા આપવા માટે અમે ભારતીય જનતા પાર્ટી એટલે સત્તા સામે અમે લડીએ છીએ. હવે ત્યાં આગળ કોંગ્રેસ પક્ષ નથી આવતી. હવે સત્તા સામે લડતા 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 આજે એને પરિણામ નથી મળ્યું. તો નથી મળ્યું એટલે એનો એજન્ડા અકબંધ એમ નામ છે, પાસનો હોય કે એના જુદા પડેલા કોઈ પણ નો રહેવો જોઈએ. આજે વરુણભાઈ નો એજન્ડા રહેવો જોઈએ, સમાજ ને અન્યાય જોઈ, હાર્દિકભાઈ નો રહેવો જોઈએ અને દિનેશભાઈ નો રહેવો જોઈએ. વાત પ્રશ્ન કોંગ્રેસ જ્યારે અંદર ઇન્વોલ્વ થાય છે ત્યારે કોંગ્રેસ એક રાજકીય પક્ષ છે. એની અંદર કોઈ પણ સમાજના હિત માટે કામ કરવા માટે કચડાયેલા વર્ગની વાચા આપી સમાજની અંદર કોઈ પણ સમાજમાં એ એનો નૈતિક અધિકાર દે કે નૈતિક રીતે એ જવાબદારી સ્વીકારે અને એ માટે કામ કરે એમાં કોઈ ખોટી વાત નથી. નંબર બે, ભારતીય જનતા પાર્ટીને હાર્દિક હોય એ તે સમયે ઓબીસી સમાજના આગેવાનો હોય એ સમયે દલિત સમાજના આગેવાનો હોય આ ત્રણેય સમાજના આગેવાનો એ રૂલિંગ સરકાર સામે લડતા હતા. એ કોઈ રીતે કોઈ પક્ષ માટે લડતા નહોતા, કોઈ પક્ષના ફેવર માટે લડતા નહોતા. એક સ્પષ્ટ હાર્દિક એક વાત તો એ પણ છે કે જ્યારથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી એના 6 મહિના પહેલાથી અનામતની વાત તો ત્યાં જ દબાઈ ગઈ. એક વસ્તુ બેન તમને કહું કે અનામત સરકાર પર આરોપો લગાવવા એમના ગઠબંધનની સ્પષ્ટતા કરું.